વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં રામ પરિવાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યાથી શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત અક્ષત કુંભ કળશ યાત્રાનું રામ ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ ગાયત્રી મંદિર ખાતેથી યાત્રાનું પ્રસ્થાન કરાવતી વખતે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ પહોંચેલા અક્ષત કુંભ રામ પરિવાર તેમજ ગાયત્રી પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું, જે બાદ યાત્રાનું શહેરના રાજમાર્ગો પર ફરી ડભોઈ શહેરના પટેલવાગા પાસે આવેલ શ્રી રામજી મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું, જ્યાં રામ ભગવાનની આરતી કરી કળશ યાત્રા સંપન્ન કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, એડી જોશી, મિતેશ પંચાલ, ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન, કિશોરભાઈ સોલંકી, પારોલબેન સોલંકી, હિરેન મહેતા સહિત મોટી સંખ્યામાં રામ પરિવાર તેમજ ભક્ત ભાઈઓ તથા બહેનો કળશ યાત્રામાં જોડાયા હતા. જય શ્રી રામ. આજ રોજ અયોધ્યાથી પૂજિત અક્ષત જે આવેલા છે એની કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ પૂજિત અક્ષત ડભોઈ નગરના પ્રત્યેક ઘરે, પ્રત્યેક હિન્દુ ઘરે નિમંત્રણ રૂપે અમે આપવા જવાના છે. એટલે એ અભિયાન અમારું 1-13 તારીખ સુધીનું ચાલવાનું છે. 22 તારીખે ડભોઈનો સમગ્ર હિન્દુ સમાજ, પ્રત્યેક હિન્દુ ઘર આ અભિયાનમાં જોડાય. 22 તારીખે જે પ્રતિષ્ઠા છે, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, એ કાર્યક્રમમાં ઘરે ઘરે દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે એવું આયોજન રામ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. આ રામ મંદિર સુધી, ડભોઈથી વડોદરા ભાગોળથી રામ મંદિર સુધીનો કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આજે. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.